हेलो विद्यार्थी मित्रों, आज हूँ तमने कम्पोजरनो उपयोग करी एक रजिस्ट्रेशन फॉर्म बनावता शीखवाड़ीश। चलो, कम्पोजर आवो आइकन हशे, बराबर छे, जेने तमे नेटमांथी डाउनलोड करी तमारे सीस्टम में इंस्टॉल करशो एटले आवो आइकन जोवा मळशे। फर्स्ट ऑफ ऑल तो आपणे एक रजिस्ट्रेशन फॉर्म बनावशुं। अहींया हेडिंग तमे रजिस्ट्रेशन फॉर्म लखी शको छो, ओके, आ रीते। પછી તમારે આને અક્ષર મોટા કરી દેજો, ઓકે। હવે ફર્સ્ટ આપણે ફોર્મ લેતા શીખીશું। ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ ઉપર ક્લિક કરશું। અહીં આપણે ફોર્મનું નામ આપી દઈશું, કોઈ પણ નામ લખી શકો છો। અહીં આપણે એક્શન URL, આપણે ભણી ગયા આપણું ફાઇલનું નેમ તરીકે જે લેવાનું હશે તે। અહીંયા બે મેથડ આવશે, मेथड सिलेक्ट करशू, ओके, एटले आ भूरा कलर की लीटी तमने जोवा मळशे, ओके। हवे आपणे टेक्स्ट बॉक्सनो उपयोग करशू, फील्ड में जई अहीं आपणे नेम, ओके, સામે આપણા નામ માટેનું એક બોક્સ જોશે, એના માટે પણ તમારે ટેક્સ્ટ બોક્સનો જ ઉપયોગ કરવાનો રહેશે, પણ એમાં આપણે ડેટા અત્યારે ફિલ કરવા નથી, ઓકે। આ જ રીતે તમે ઈમેલ એડ્રેસનું પણ બોક્સ એડ કરી શકો છો। અહીંયા ઈમેલ, એના માટે પણ ટેક્સ્ટ બોક્સનો જ ઉપયોગ થશે। કોન્ટેક્ટ નંબર માટે પણ મોસ્ટ ઓફ તમારે એક લાઇનની લખાણ લખવું હોય ત્યારે મોસ્ટ ઓફ બધી જગ્યાએ ટેક્સ્ટ બોક્સનો જ ઉપયોગ થશે, અથવા તો મોબાઈલ નંબર। એની સામે ભી તમે એક ટેક્સ્ટ બોક્સ રાખી શકશો નંબર લખવા માટે। પછી આપણે પાસવર્ડનું અહીંયા મોસ્ટ ઓફ હેડિંગ લેવા માટે આપણે ટેક્સ્ટ બોક્સ જ યુઝ કરશું। સામે આપણે પાસવર્ડનું બોક્સ એડ કરશું। ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડમાં જે અહીંયા ટાઈપમાં આપણે લેશું પાસવર્ડ, ઓકે। પછી આપણે એડ્રેસ લખીશું, એની માટે આપણે ઇન્સર્ટ ફોર્મ ટેક્સ એરિયા, ઓકે, એકથી વધુ લીટીનું લખાણ લખવું હોય તો આપણે ટેક્સ એરિયાનો એમાં રોસ અને કોલ્સનો ઉપયોગ થશે। અહીંયા મેં 5 રો લીધી છે અને 10 કોલમ લીધી છે, આપણે જેટલું લખાણ લખવું હોય એ રીતે આપણે લઈ શકીએ છીએ, ઓકે। પછી આપણે સિટી એડ કરવા માટે અહીંયા સિટી ટેક્સ્ટ બોક્સ લઈ લેશું। હવે એની સામે સિટી એડ કરવા માટે આપણે સિલેક્શન લિસ્ટનો ઉપયોગ કરીશું। ડ્રોપ ડાઉન મેનુની યાદી તૈયાર કરવા માટે આપણે સિલેક્શન લિસ્ટ, હવે મારે એમાં કિંમત એડ કરવી છે એટલે એડ ઓપ્શન ઉપર ક્લિક કરી સિટી એડ કરતા જશું।
ओके लिस्ट अँ तक डिस्प्ले नहीं थाय वेब ब्राउजर में डिस्प्ले थे। हवे आपणे सबमिट बटन नी पहला आपणे रेडियो बटन लई लेशुं। अहींया जेंडर माटे अहींया रेडियो बटन उपयोग विद्यार्थी मित्रों ज्यारे तमारे एट अ टाइम एक ज वस्तु सिलेक्शन करवानी होय त्यारे आपणे रेडियो बटनों उपयोग करशुं। જો અહીંયા જોવા મળે છે નાનકડું કેવું સિમ્બોલ, ઓકે સેમ ટુ સેમ આપણે ફિમેલ લેવું હોય તો એ જ પ્રોસેસ પાછી કરવાની રહેશે। રેડિયો બટન અહીંયા લેશું, ફિમેલનું બટન લેશું, ઓકે રેડિયો બટન એટ અ ટાઈમ એક વસ્તુ સિલેક્ટ કરશે। હવે એના પછી આપણે હોબીસ માટે ચેક બોક્સની પસંદગી કરશું, ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડમાં જઈ અહીં આપણે ચેક બોક્સ લેશું, ચેક બોક્સ એક કરતાં વધુ સિલેક્શન કરી શકાય ચેકબોક્સમાં। હવે આપણે સબમિટ બટન અને રિસેટ બટન લેશું। અહીંથી સબમિટ સિલેક્ટ કરશું, રિસેટ બટન લેશું, એ જ પ્રોસેસ અહીંથી આપણે રિસેટ બટન સિલેક્ટ કરશું। હવે આ વેબ પેજને આપણે કલરિંગ આપવા માટે ફોર્મેટ મેનુનો ઉપયોગ કરશું, પેજ કલર અને બેકગ્રાઉન્ડ, એમાં કસ્ટમ કલર ઉપર ક્લિક કરશું, એમાં બેકગ્રાઉન્ડ કલર હશે ત્યાં કલર ઉપર ક્લિક કરતાં ઓકે ઉપર બટન ક્લિક કરી આપણું વેબ પેજ કલરિંગ થઈ જશે। હવે આ ફાઇલને આપણે સેવ કરશું, ફાઇલ મેનુમાં જઈ સેવ, કોઈ પણ નામ આપી ઓકે ઉપર ક્લિક કરશું, પણ ડોટ html કમ્પલસરી રાખવાનું રહેશે, સેવ ઓકે। હવે એને વેબ બ્રાઉઝરમાં જોશું, ઓકે હવે આ ફોર્મ તમે અહીંયા ફિલ કરી શકો છો, જે આપણે ઓનલાઈન ખરીદી કરતી સમયે આ ફોર્મ જે આપણે ફિલ કરી છીએ એ આ જ છે। હવે જુઓ અહીંયા સિટીમાં તમને ડ્રોપ ડાઉન લિસ્ટ જોવા મળશે, અહીંયા તમે ક્લિક કરી શકશો, અહીંયા ક્લિક થશે, આમાં ચેકબોક્સમાં રાઇટની નિશાની જોવા મળશે, જ્યારે ઝેન્ડરમાં રેડિયો બટનમાં ડોટની નિશાની જોવા મળશે, ઓકે આ રીતે આપણે નામ ફિલ કરી શકશું। પાસવર્ડ તરીકે અહીંયા ડેટા તમે ફિલ કરી શકશો,
આપણે એડ્રેસ આપણું લખી શકશું. ઓકે, અહીંયા તમે સિટી સિલેક્ટ કરી શકશો. ક્લિયર.